13 નવેમ્બરે ગુજરાતની એકમાત્ર સીટ પર ચૂંટણી યોજાવાની છે, પણ આખા ગુજરાતનું રાજકારણ ગરમાયેલું છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ તડામાર તૈયારીઓ કરી દીધી છે. કોંગ્રેસે સત્તાવાર જાહેરાત આજે કરી દીધી. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ગુલાબસિંહ રાજપૂત ચૂંટણી લડશે કોંગ્રેસ તરફથી, પણ ભાજપે અમે જ્યાં સુધી આ વિડીયો શૂટ કરી રહ્યા છીએ ત્યાં સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી. એવું કહેવાય છે કે ભાજપ સીધું મેન્ડેટ આપશે. સ્વરૂપજી ઠાકોરના નામની ચર્ચા છે ભાજપમાં, પણ આ બધાની વચ્ચે વાવના મુરતિયાની જાહેરાત પછી કોંગ્રેસની મુશ્કેલી વધી છે. ગુલાબસિંહ રાજપૂતનું નામ જેવું જાહેર થયું એ પહેલા ગઈકાલથી જ આમ તો ઠાકરસિંહ રબારી જાણે બગાવતના મૂડમાં હોય એવા સમાચારો છે સતત વહેતા થયા, અને એવી ચર્ચાઓ સામે આવી કે ઠાકરસિંહ રબારી નારાજ છે. નમસ્કાર, આપની સાથે હું સેજલ. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપૂતનું નામ ફાઇનલ થઈ ગયું અને સત્તાવાર જાહેરાત પણ થઈ ચૂકી છે, પણ કોંગ્રેસમાં કકડાટ છે શરૂ થઈ ગયો. સત્તાવાર રીતે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતના નામની જાહેરાત થાય એ પહેલા જ ઠાકરસિંહ રબારીએ પક્ષ પર કટાક્ષ કરવાનું શરૂ કર્યું હતું, જે હજુ સુધી યથાવત છે. વાવમાં એક ધાર્મિક કાર્યક્રમ હતો, એ કાર્યક્રમની અંદર ઠાકરસિંહ રબારીએ સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પર જાહેરમાં કટાક્ષ કર્યો. ઠાકરસિંહ રબારીએ જાહેર સ્ટેજ પરથી જ્ઞાનીબેનને કહ્યું કટાક્ષ કરતા કે બનાસના બેન ગુલાબના બેન છે. આગળ એમણે સંબોધન કરતા એવું પણ કહ્યું કે રબારી સમાજને કોઈ પણ પક્ષ કમજોર ન સમજે અને આ સમાજને કોઈની જરૂર ન પડે, ભગવાન મને અને મારા સમાજને શક્તિ આપે. ઠાકરસિંહ રબારીના નિવેદન પછી ફરી એકવાર રાજનીતિ ગરમાઈ છે. ક્યાંક ને ક્યાંક ઠાકરસિંહ સહિત રબારી સમાજમાં નારાજગી પ્રવર્તી હોય એવું લાગી રહ્યું છે. એમના આ નિવેદન પછી સ્વાભાવિકપણે દરેક માધ્યમોએ એમની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કર્યો, તો ઠાકરસિંહભાઈએ નારાજગીના સુર ખુલ્લેઆમ વ્યક્ત કર્યા. સવાલ પૂછાયો કે ફોર્મ ભરવાના છો કે નહીં ડમી ઉમેદવાર તરીકે, તો એવું કહ્યું કે મારો હક ટિકિટનો હતો તો હું ડમી ફોર્મ કેમ ભરું. છેલ્લા ઘણા સમયથી મહેનત કરી રહ્યો છું, પણ એક મહિનાથી ગુલાબસિંહનું નામ તો નક્કી હતું, ટિકિટના દાવેદાર હતા, તો ડમી તરીકે ફોર્મ તો ન ભરાય ને. આવી પ્રતિક્રિયાઓ અલગ અલગ માધ્યમોને આપી રહ્યા છે. અમે પણ એમને ફોન કર્યો એમની પ્રતિક્રિયા લેવા માટે, એ જાણવા માટે કે શું ઠાકરસિંહ રબારી ખરેખર નારાજ છે. એમણે શું કહ્યું સાંભળીએ. ઠાકરસિંહભાઈ શું કહેશો, ગુલાબસિંહનું નામ જાહેર કર્યું છે કોંગ્રેસે? ગુલાબસિંહને શુભેચ્છાઓ આપવા જાય છું. ગઈકાલે તમે જે નિવેદન આપ્યું એની ચર્ચાઓ થઈ રહી છે ને, એવું કહેવાય રહ્યું છે કે તમે નારાજ છો કોંગ્રેસથી. ક્યારે એવું બને જ નહીં. ગઈકાલે તો તમે એવું કહેતા હતા બનાસકાંઠાની અંદર કે ગુલાબના બેન ગેનીબેન, બનાસકાંઠાના બેન ગેનીબેન કઈ રીતે ગુલાબના બેન બની ગયા અચાનક? જો ગાયના બેન, ગુલાબસિંહના બેન, ઠાકરસિંહના બેન, બધાના બેન છે ને. પણ એમ નહીં, અત્યાર સુધી તો બનાસકાંઠાના બેન કહેવાતા હતા, મને ખબર નથી બેન. સ્વેચ્છાએ ના પાડો છો કે પછી નારાજગી છે અંદર ખાને? કોઈ મને કોઈ ફોર્મ ભરવાનું કીધું જ નથી. તો હાલ તો અમારા સમક્ષ જે પ્રતિક્રિયા આપી છે એમાં તો એમણે ખુલીને નારાજગી અહીંયા વ્યક્ત નથી કરી. શુભેચ્છાઓ એ આપી રહ્યા છે ગુલાબસિંહને અને કહી રહ્યા છે કે તમારો જોવાનો નજરિયો અલગ છે, પણ બાકી બધી જગ્યાઓ પર એમની જે પ્રતિક્રિયાઓ આવે છે, એમના જે કટાક્ષ આવે છે, એ ચોક્કસથી એ બધા પરથી એવું કહી શકાય કે રાજનીતિમાં ક્યારેય આપેલા નિવેદન એ સટીક નથી હોતા અને હંમેશા લાંબો સમય ચાલે એવા નથી હોતા. આપણે જોયું છે આગલા વખતે ઉમેદવાર છે એ નાસ્તો કરતા હોય, બેઠા હોય અને એ પોતાની પાર્ટી સાથે હોય અને પછી તરત જ કલાક પછી એ બીજી પાર્ટીમાં જોડાઈ પણ ગયા હોય છે. ઠાકરસિંહ રબારીની કોઈ એવી વાત સામે નથી આવી કે સામેના પક્ષમાં જોડાય, પણ એમની નારાજગી છે ખુલીને વ્યક્ત કરી રહ્યા છે અલગ અલગ જગ્યાઓ પર. અને ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાની પણ એમણે ચોક્કસ ના પાડી દીધી છે. એટલે ગઈકાલના કાર્યક્રમથી જ એમની નારાજગી સતત દેખાઈ રહી છે, એટલે સ્વાભાવિક એમની પ્રતિક્રિયાઓ લેવાનો પ્રયાસ બધા જ માધ્યમો કરતા હોય છે. અને એ દરમિયાન એમણે એવું કહ્યું છે કે ના, હવે તો ઉમેદવારને મેન્ડેટ આપી દીધું છે, હવે કોઈ સવાલ નથી રહેતો. ઠાકરસિંહ રબારીની નારાજગી કોંગ્રેસને કેટલું નુકસાન કરશે જોવાનું મહત્વપૂર્ણ છે, અને એમની નારાજગી શું ભાજપને ફાયદો કરાવશે એ પણ જોવું બહુ જ મહત્વપૂર્ણ રહેશે. વાવ વિધાનસભાની ચૂંટણી બંને પક્ષ માટે વટનો સવાલ એટલા માટે કે બનાસકાંઠાની અંદર ભાજપે લોકસભાની બેઠક ગુમાવી છે. કોંગ્રેસ છે એ
એમના ઉમેદવાર બે ટર્મથી સતત અહીંયા ધારાસભ્ય રહ્યા છે. હવે ગેનીબેનની મહેનત એ છે કે વાવની વિધાનસભાની બેઠક પર એમના તરફથી જે નામનું સૂચન કરાયું છે, એમણે જે મહેનત કરી છે, એ હવે રંગ લાવવી જોઈએ. જ્યારે ચૂંટણી યોજાશે અને જ્યારે ગણતરીઓ થશે મતની, ત્યારે ખબર પડશે કે કોની મહેનત રંગ લાવી છે. પણ અત્યારે તો બંને પક્ષો પોતાના વટ માટે મહેનત જોરદાર કરી રહ્યા છે. તમે શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.